કે આજે સૌરાષ્ટ્ર ભાજપની બેઠક મળવા જઈ રહી છે. પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક અંગે આજે મહત્વપૂર્ણ બેઠક કરાશે. રાજકોટ સહિત 11 જિલ્લાઓ અંગે સ્ટેન્સ લેવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુરધન ઝડફિયાની આગેવાનીમાં આ બેઠક મળવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર ભાજપની બેઠક આજે મળવા જઈ રહી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુરધન ઝડફિયાના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળશે. સૌરાષ્ટ્ર ભાજપની આ બેઠકમાં 11 જિલ્લાઓ અંગે સ્ટેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવાની છે, તેના માટે આ મહત્વપૂર્ણ બેઠક છે. તો 11 જિલ્લાઓ અંગે સ્ટેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. સૌરાષ્ટ્ર ભાજપની આજે બેઠક મળવાની છે અને સૌરાષ્ટ્ર ભાજપની આ બેઠકમાં પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક અંગે ચર્ચા કરાશે. 11 જિલ્લાઓની સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આખરે કોની વરણી કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. દાવેદારોના નામ પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. સૌરાષ્ટ્ર ભાજપની આજે બેઠક મળશે. પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક જે કરવાની છે તેને લઈને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે, સાથે જ સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. આપણે જણાવી દઈએ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુરધન ઝડફિયા સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને તેઓની અધ્યક્ષતામાં જ આ મહત્વપૂર્ણ બેઠક પણ મળવાની છે. સૌરાષ્ટ્રના અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. 11 જિલ્લાઓ અંગે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. જે દાવેદારો છે તેઓના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ નિમણૂક કરવામાં આવશે. પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવાની છે અને તેને લઈને જ આ મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનું રાજકારણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે સૌરાષ્ટ્ર ભાજપની આજની જે બેઠક છે તેના પર પણ સૌ કોઈની નજર રહેશે. સંવાદદાતા સની રાજકોટથી જોડાઈ ગયા છે આ વિષય પર વાત કરવા માટે. સની, આજે મહત્વપૂર્ણ બેઠક સૌરાષ્ટ્ર ભાજપની જે નવી વરણી કરવાની છે તેને લઈને થવા જઈ રહી છે. ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે, સાથે જ સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરાવવાની છે. શું ગતિવિધિઓ દેખાઈ રહી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી આજે જો વાત કરવામાં આવે તો આજે ભાજપની સેન્સ છે તે પ્રક્રિયા લેવાની છે. નવા પ્રમુખ અને જે હોદ્દેદારોની વરણી માટે સેન્સ પ્રક્રિયા છે તે યોજાવા જઈ રહી છે. ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી આપણી સાથે છે. અરવિંદભાઈ, આજે સેન્સની પ્રક્રિયા યોજાવા જઈ રહી છે, કઈ રીતની પ્રક્રિયા છે અને કેટલા જિલ્લાઓ સમાવી દેવામાં આવશે? ખાસ કરીને વાત કરું તો રાજકોટ શહેરની અંદર ભાજપ કાર્યાલય આજે સૌરાષ્ટ્ર ઝોનની આ પ્રમુખ માટેની સેન્સ લેવાની છે. આ સેન્સની અંદર દરેક જિલ્લાના મુખ્ય લોકો 15-17 લોકો આ સેન્સની અંદર જોડાવાના છે. આદરણીયશ્રી ખૂબ સિનિયર કેબિનેટ મંત્રી આદરણીયશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અંદર ઉપસ્થિત રહેવાના છે. ગોરધનભાઈ ઝડફિયા ઉપસ્થિત રહેવાના છે અને બધા મુખ્ય કાર્યકર્તાને સાંભળવાના છે. નવા પ્રમુખ હોદ્દેદારોની નિમણૂક થવાની છે. ખાસ પ્રમુખની રેસમાં અત્યારે ઘણા નામો ચર્ચામાં આવે છે, આપનું નામ પણ આવે છે, શું માનવું છે આપનું? આમ ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા કાર્યકર્તાનું પદ ખૂબ જ મોટું હોય છે. જવાબદારી એક વ્યવસ્થાનો ભાગ છે. પાર્ટી કોઈ પણ વ્યક્તિને જ્યારે પ્રમુખ તરીકે જવાબદારી સોંપતી હોય છે ત્યારે દરેક કાર્યકર્તા ખંભે ખંભો મિલાવી અને કામ કરતા હોય છે. આ ભાજપની પ્રેરણા એવી છે. ચોક્કસથી, જે રીતે જે સેન્સ પ્રક્રિયા યોજવાની છે તેને લઈને ભાજપ નેતા આપણી સાથે હતા. જે રીતે અત્યારે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે જે રીતે સેન્સ પ્રક્રિયા છે, હું માનું છું કે એક ભારતીય જનતા પક્ષ એક તંદુરસ્ત કાર્યકર્તાઓની લોકતાંત્રિક પરંપરાઓને અનુસરતી પાર્ટી છે. આજે રાજકોટ એ સૌરાષ્ટ્રનો હબ છે, કેન્દ્રીય નગર છે અને અહીંથી ઘણા બધા અગાઉ કેશુભાઈ પટેલ પણ મુખ્યમંત્રી બનેલા, ત્યારબાદ આદરણીય નરેન્દ્રભાઈ મોદી આજે દેશના લોકલાડીલા વડાપ્રધાન છે, એ પણ રાજકોટમાંથી જ પોતાની સંસદીય જીવનની કારકિર્દીની શરૂઆત ધારાસભ્ય તરીકે કરેલી અને આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કાર્યક્ષેત્ર કર્મભૂમિ પર રાજકોટ છે. ત્યારે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખી અને 11 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓ એના મહાનગરોના શહેર અધ્યક્ષોની જિલ્લા અધ્યક્ષોની આજે સેન્સ લેવામાં આવશે. પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, આદરણીય ગોરધનભાઈ ઝડફિયા, આદરણીય અરશદગીરી ગોસ્વામી આ લોકો અહીં આવી અને કાર્યકર્તાઓ જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે
એમની સાથે ચર્ચા વિચારણા કરી અને એક મત બનાવશે અને ત્યારબાદ આ સેન્સને ઉપર રજૂ કરી અને ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ચર્ચા વિચારણા વિશદ ચર્ચાઓ થઈ અને જે તે જિલ્લા ભાજપ પ્રમુખો શહેર ભાજપ પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવશે. ભારતીય જનતા પક્ષ એ કાર્યકર્તાઓની કેડરબેઝ પાર્ટી છે. હંમેશા કાર્યકર્તાના અવાજને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવે છે. કાર્યકર્તાની લાગણી માગણી અને હંમેશા કેન્દ્રમાં ગણી અને જ્યારે અહીં હું માનું છું કે નિયુક્તિ કરવામાં આવતી હોય ત્યારે આજની બેઠક ખૂબ મહત્વની બની રહેશે. ચોક્કસથી જે રીતે જોઈ શકો છો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તે આવી પહોંચ્યા છે. અત્યારે જે સેન્સ પ્રક્રિયા માટે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તે આવી રહ્યા છે. એટલે ચોક્કસથી અહીંયા ભૂપેન્દ્રસિંહ આવી પહોંચ્યા છે. ગોરધનભાઈ ઝડફિયા સહિતના નેતાઓ છે તે આવી પહોંચ્યા છે. જાહેરાત આજે કોઈ નવાની નથી, એક રચક પ્રક્રિયા છે. એટલે સમગ્ર સૌરાષ્ટ્રના સંગઠનના અમારા જે 15 સંગઠનના જિલ્લા છે, 4 મહાનગર અને 11 ગ્રામ્ય જિલ્લાઓ, તો એની સંરચના કરવા માટે જિલ્લાના અધ્યક્ષોની અત્યારે ખાલી જિલ્લા સંકલન સમિતિ અને આગેવાનોને મળવાનો કાર્યક્રમ છે. આજે કોઈ નિર્ણય કરવાનો કાર્યક્રમ નથી. સૌરાષ્ટ્રભરની આશાઓ જોડાયેલી છે. સૌરાષ્ટ્રને સારું સંગઠન આપીશું. પ્રજાકીય કામોમાં પણ પોતાની જાતને સમર્પિત કરે એવા કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રમાં છે જ અને વર્ષોથી છે. એટલે આ અમારી રૂટીન પ્રક્રિયા છે. જિલ્લાની અંદર ક્યાંક ઘણા બધા દાવેદારો છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા દાવેદારી કરે એમાં કઈ વાંધો નથી. દરેક કાર્યકર્તા અમારા માટે એક સમાન છે. એટલે નિર્ણય પાર્ટી પ્રદેશમાં જ્યારે નિર્ણય થશે ત્યારે એની વિધિવત પ્રક્રિયા અમારી એક ચૂંટણી પ્રક્રિયા હોય છે. એ જિલ્લા વાઇઝ તારીખો નક્કી થશે, એ દિવસે જાહેરાત થશે. દેશમાં આઝાદી પછી અનેક પાર્ટીઓ વિપક્ષમાં, શાસનમાં, રાજકારણમાં છે. માત્ર એક પાર્ટી જનસંઘથી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જે લોકશાહી પ્રક્રિયામાં માને છે અને લોકશાહી પ્રક્રિયા કરે છે. નીચેથી ઉપર સુધી બૂથ સમિતિથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની તમામ પ્રક્રિયા એ લોકશાહી પદ્ધતિ પ્રમાણે અમે વર્ષોથી કરતા આવ્યા છીએ અને એના ભાગરૂપે છેલ્લા 15 દિવસમાં રાજ્યની તમામે તમામ મંડળ સમિતિઓ સહમતીથી, એકમતીથી અમે પૂર્ણ કરી છે. અને હવે અમે જ્યારે મહાનગર અને જિલ્લાના પ્રમુખોની રચના કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ જ પ્રક્રિયાથી અમે કાર્યકર્તાઓની સાથે ચર્ચા કરવા આવ્યા છીએ. હું ગોરધનભાઈ અને પ્રદેશ મંત્રી ભાઈ હર્ષદ ગીરી, સ્થાનિક આગેવાનો સાથે પાંચે બધા જ નગરો, 5 અને જિલ્લા એમ કુલ મળીને 15 મંડળો સાથે બેસી અને અહીંયા જે કંઈ અમે મેળવીશું એની આખી ચર્ચા અમે પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરીને આખરી નિર્ણય એ પ્રદેશના આગેવાનો લેશે. કોઈ જૂથવાદ નથી. આખા રાજ્યમાં ગ્રામથી માંડીને પ્રદેશ કક્ષા સુધી તમે જોયું છે કે હમણાં જ 15 દિવસમાં સર્વાનુમતે બૂથ સમિતિથી માંડીને મંડળ સમિતિ સુધીની પ્રક્રિયા અમે કરી શક્યા છીએ. એટલે ક્યાંય પણ જૂથવાદ છે એ વાત ખોટી છે. ભરત બોકરા અને કુંવરજીભાઈ સાથે પણ બેસતા નથી એવી વાત ના, એ વાત ખોટી છે. મારી 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 ઓફિસમાં સાથે આવે છે ને, મારી ઓફિસ મારી એકબીજાને લેવા આવી રહ્યા છે. મારી ઓફિસમાં જ મારી 6 મહિનાથી બાપુ માથાકૂટો, મારી ઓફિસમાં જ કુંવરજીભાઈ અને બોકરા ઓફિસમાં જ વિસ્તારના જિલ્લાના કામ માટે આવે છે. એટલે એમના વચ્ચે કોઈ પણ પ્રકારનું મંદુક કે મતભેદ છે એ વાત સાવ બંને સાથે આવે એ હું ના કહી શકું, પણ એમના વચ્ચે કોઈ મનભેદ મતભેદ છે એ હું માનતો નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણી સાથે હતા. સાહેબ, તેમને જણાવ્યું કે જે રીતે જે ભરત બોઘરા અને કુંવરજીભાઈ બાવરિયાનો જે જૂથવાદ છે તે ક્યાંય
છે નહીં તેવું અત્યારે તેવુંનું કેવું છે? એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે ભાજપ અને જસદણનો જે આ સમગ્ર મામલો છે તેને લઈને પણ અત્યારે મહત્વની ચર્ચાઓ છે તે થવા જશે. જી જાણકારીમાંથી તો આજે મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. જે અનેક નામો છે તેના પર ચર્ચા કરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગોરધન ઝડફિયા પહોંચી ચૂક્યા છે રાજકોટમાં અને